સુરેન્દ્રનગર જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં કોઈ નાગરિકે અવર જવર ના કરવા જિલ્લા કલેક્ટર કેસી સંપટે આપી સૂચના. સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટીતંત્ર સતત ખડેપગે. જિલ્લાવાસીઓને સ્થળાંતર કામગીરી કરી રહેલી ટીમોને સહકાર આપવા અને નીચાણવાળા વિસ્તારોમાં અવર જવર ન કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ અપીલ કરી હતી. હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે જિલ્લા કલેક્ટરશ્રી કેસી સંપટના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લાવાસીઓને અનુરોધ કરતા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે જિલ્લામાં આવેલો ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે, ત્યારે આ સંજોગોમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી લોકોને સાવચેત રહેવા અને પાણી ભરાયા હોય તેવા સ્થળોએ અવર જવર ન કરવા સૂચન કર્યું હતું. ત્યારે ભારે વરસાદને કારણે જિલ્લામાં વઢવાણ તાલુકાના ખેમસણા, રતનપર, જોરાવરનગર, મેમકા, સાંકડી, બડિયાદ અને લીમડી તાલુકાના નટવરગઢ, દોલતપરા, સિયાણી, રામરાજપર, પરનાળા, જાંબુ અને સુરેન્દ્રનગર શહેર અને ભોગાવો નદી બંને કાંઠે આવેલા નીચાણવાળા ગામોમાં સ્થળાંતર માટે જિલ્લા વહીવટીતંત્રની ટીમો કામગીરી કરી રહી છે. ત્યારે તમામ જિલ્લાના વાસીઓને સ્થળાંતર માટે કામગીરી કરી રહેલી ટીમોને સહકાર આપવા અને નીચાણવાળા વિસ્તારોમાં અવર જવર ન કરવા માટે પણ કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી હતી. ખાસ કરીને જે આપણા ડેમો છે એ ઓવરફ્લો થયા છે. એમાં આપણો જે ધોળીધજા ડેમ છે એ લગભગ 22,000 ક્યુસેક સાથે ઓવરફ્લો થયેલો છે, અને એ સંજોગોમાં ખાસ કરીને જે વઢવાણ તાલુકાના અને લીંબડી તાલુકાના જે ગામો છે એમાં ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે એમાં નહીં જવા, અને આપણું જે સુરેન્દ્રનગર શહેર, વઢવાણનું ખમીસણા, રતનપર, જોરાવરનગર, મેમકા, નાના કેરાળા, સાંકડી, ભડિયાદ ગામો અને લીંબડીના નટવરગઢ, દોલતપર, શિયાણી, રામરાજપર, પરનાલા અને જાંબુ ગામો, અને આપણો જે સુરેન્દ્રનગર શહેરનો વિસ્તાર જેમાં વઢવાણનો પણ સમાવેશ થાય છે, એ ખાસ કરીને જે આપણો ભોગાવો છે એના બંને કાંઠે આવેલા ગામોને એના લોકોને ખાસ કરીને નીચાણવાળા લોકો જે છે એમને સ્થળાંતર કરવા માટે થઈને અમારી ટીમો કામ કરી રહી છે. એમને સહયોગ આપવા અને આવા નીચાણ વિસ્તારોમાં નહીં જવા માટે અમારી ખાસ અપીલ છે. તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા, જહાં ભી આપકા અકાઉન્ટ હૈ, ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે.